मॉर्निंग फ्रेंड्स, हूँ बी आर पटेल। आपको स्वागत है फिजिक्स क्लास में विथ बी आर पटेल में। विद्यार्थी मित्रों, आगळना गया लेक्चर में आप धोरण 11 भौतिक विज्ञान प्रकरण नंबर 6 तेनी अंदर आप बे सदिशों अदिश गुणाकार की बात करी थी। बे सदिशों की बधीज प्रक्रियाओं विद्यार्थी मित्रों, बे सदिशों सरवाळो, तेनी बादबाकी, त्रिकोण की रीत, सभाचन की रीत, सभाचन नियम अने बे सदिशों अदिश गुणाकार आ बधुज महत्वनुं छे। हजी पण तमे प्रकरण नंबर 7 नी अंदर बे सदिशों सदिश गुणाकार विषे भणशो तो आ बधी प्रक्रियाओ सारी रीते भणी लेशो कि जेथी सदिशो ज्यां ज्यां आवे त्यां त्यां तमे सारी रीते तेनो उपयोग करी शको। आजनी वात करीए तो गया वखते आपणे सदिश नो अदिश गुणाकार भण्या तेनी पर आधारित एक उदाहरण उदाहरण नंबर 6.1 उदाहरण 6.1 तेनी आपणे वात करीए। विद्यार्थी मित्रों, आ उदाहरण नी अंदर आपणने बे सदिशो आपेला छे जे तमे अहींया जोई शको। बे सदिशोमां एक सदिशने एफ कहेलो छे जे घटक स्वरूपमां 3i + 4j - 5k स्वरूपे आपणने આપેલો છે। બીજો સદિશ જે છે તે d = 5y + 4j + 3k તેને પણ ઘટક સ્વરૂપે આપણને આપેલો છે। પ્રશ્ન છે અહીંયા બે સદિશ હોય છે બનતો ખૂણો થીટા કેટલો થશે, અને બીજો પ્રશ્ન છે કે સદિશ f નો સદિશ d પરનો ઘટક કેટલો થશે। તો આ બંને પ્રશ્નોનો આપણે જવાબ મેળવીએ। સૌપ્રથમ એફ અને ડી વચ્ચેનો ખૂણો શોધવા પ્રયત્ન કરીએ। ખૂણો શોધવા માટે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે બે સદિશોના અદિશ ગુણાકારની જે પ્રક્રિયા ભણી ગયા તેનું સૂત્ર, તેની વ્યાખ્યા તે આપણે અહીંયા વાપરીશું। તો સૂત્ર આવું હતું, તમને યાદ હશે, અહીંયા સદિશોને એફ અને ડી કહીએ છીએ આપણે। એફ ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ, આપણે એ ડોટ બી માટે ભણ્યા હતા, એ બી ઇન્ટુ કોસ થીટા, અહીંયા એફ અને ડી છે તો સદિશ એફ નું મૂલ્ય ઇન્ટુ ડી નું મૂલ્ય ઇન્ટુ cos થીટા। આ રીતે આપણે અદિશ ગુણાકારનું સૂત્ર વાપરી શકીએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે થીટા શોધવો છે, તેથી cos થીટાને કરતા બનાવશું તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ f ડોટ d ડાબી તરફ ભાગ્યા f નું મૂલ્ય અને d નું મૂલ્ય। આવું એક સૂત્ર આપણને મળશે। સૂત્ર મેં પહેલા એટલા માટે લખ્યું કે જેથી તમને સમજણ પડે કે આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે। તો આપણે ત્રણ વસ્તુની જરૂર પડશે। પહેલા એફ ડોટ ડી તે આપણે ઘટક સ્વરૂપે શોધવું પડશે, ત્યારબાદ સદિશ એફ નું મૂલ્ય અને સદિશ ડી નું મૂલ્ય, આ ત્રણ વસ્તુ તમારે શોધવી પડે। તો ત્રણેય વસ્તુ આપણે અલગ અલગ શોધી લઈએ। સૌ પ્રથમ એફ ડોટ ડી ની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો આવું સૂત્ર હતું તમને યાદ હશે એ ડોટ ડી માટેનું, તો તે બંનેનો ગુણાકાર આપણે પહેલા કરવો પડશે, તો 3 ઇન્ટુ 5 આ એક પદ થયું, પ્લસ બંનેના વાય ઘટકોનો ગુણાકાર કરીએ તો 4 અને 4 બંનેના મૂલ્ય 4 આપેલા છે, તો 4 ઇન્ટુ 4 પ્લસ ઝેડ ઘટકોનો ગુણાકાર અહીંયા જોઈએ તો માઇનસ 5 અને પ્લસ 3, તો ઝેડ ઘટકો આપણે ગુણાકારમાં લઈએ તો પહેલું છે માઇનસ 5 અને બીજું છે પ્લસ 3। તો આ રીતે તમારે અદિશ ગુણાકાર કરવાનો રહેશે, અને સદરૂપ આપીએ 5 × 3 15 વત્તા 4 × 4 16, આ પદ અહીંયા ઋણ થશે તે ધ્યાન રાખો, 5 × 3 15 તો માઇનસ 15 બરાબર, સદરૂપ આપશો તો 15 15 કેન્સલ બાકી વધે 16। તો આ થયો એફ ડોટ ડી। તે ઉપરાંત એફ નું મૂલ્ય અને ડી નું મૂલ્ય તમારે શોધવું પડશે વિદ્યાર્થી મિત્રો। એફ અને ડી ના મૂલ્ય શોધવા માટે આપણે સદિશો માટે સૂત્ર ભણી ગયા પ્રકરણ 4 માં,
કે બધા જ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો આ રીતે આપણે f dot d શોધી શકીએ. તો f નું મૂલ્ય માનાંકમાં f લખો અથવા માત્ર f લખો તોય ચાલે, માનાંકમાં f અથવા માત્ર f બંને એક જ વસ્તુ છે. તો સદિશ આ વિદ્યાર્થી મિત્રો એના બધા જ ઘટકો ના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ આપણે જોઈએ કરીએ તો 3, 4 અને -5 આ એના ઘટકો છે, 3, 4 અને -5. તો અહીંયા 3 નો વર્ગ આવશે પ્લસ 4 નો વર્ગ આવશે અને -5 નો વર્ગ આવશે. સાદું આપીએ તો વર્ગમૂળમાં 9 વત્તા 16 વત્તા 25, 25 વત્તા 16 વત્તા 9 કરશો વિદ્યાર્થી મિત્રો 25 ને 16 41 વત્તા 9 50. તો આ મૂલ્ય આપણને મળ્યું વર્ગમૂળમાં 50 એકમ. યાદ રાખો અહીંયા એકમ આપેલા નથી, પ્રશ્નમાં કોઈ સદિશના એકમ એમાં આપ્યા નથી, આપણે લખવાની પણ જરૂર નથી. અને એકમ શબ્દ લખો, અહીંયા પણ એકમ શબ્દ લખો તો ચાલે. બરાબર, એફ નું મૂલ્ય થયું. આ જ પદ્ધતિથી વિદ્યાર્થી મિત્રો ડી નું પણ મૂલ્ય શોધીએ. આ જગ્યાએ લખી લઈએ તો ડી નું મૂલ્ય માનાંકમાં ડી બરાબર શું લખાશે, અહીંયા વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. સ્વરૂપ આપીએ તો વર્ગમૂળમાં 25 વત્તા 16 વત્તા 9 અગેઇન √50. તો સદિશ ડી નું મૂલ્ય પણ અહીંયા આપણને 50 મળ્યું. વિદ્યાર્થી મિત્રો જાણી જોઈને એવા મૂલ્યો આપેલા છે કે જેથી તમે વર્ગમૂળને સારી રીતે હેન્ડલ કરી શકો, બાકી ગમે તે મૂલ્ય હોઈ શકે. તો હવે આ સૂત્રમાં આપણે આ બધી કિંમતો મૂકીએ, સ્વરૂપ આપીએ. તો સ્વરૂપ આપતા એફ ડોટ ડી નું મૂલ્ય આપણે જે શોધ્યું તે 16 એકમ ભાગ્યા સદિશ એફ નું મૂલ્ય વર્ગમૂળમાં 50 ઇન્ટુ અગેઇન વર્ગમૂળમાં 50. વર્ગમૂળમાં 50 ગુણ્યા વર્ગમૂળમાં 50 એટલે એનો વર્ગ થશે એટલે 50 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આ મૂલ્ય મળે તમને 16/50 અથવા તો 32/100 થયું. આ મૂલ્યને તમે 3.2 પણ લખી 0.32 પણ લખી શકો. તો આ મૂલ્ય આપણને મળ્યું 0.32. આ કોસ થીટાની કિંમત થઈ, કોસ થીટાની કિંમત મળી આપણને 0.32. થીટા જોતો હોય તો આનો ઇન્વર્સ કોસ ઇન્વર્સ 0.32 કરવાથી આપણને મળી જાય. તો કોસ થીટાનું મૂલ્ય કે થીટાનું મૂલ્ય કેવી રીતે શોધવું તેની અલગ રીત છે. તમે નેચરલ સાઇનનો ઉપયોગ કરી શકો છો આના માટે. કોસના મૂલ્યને પહેલાં સાઇનમાં ફેરવી દો અને ત્યારબાદ સાઇન ઇન્વર્સ જોઈ અને થીટા શોધી શકો છો. આપણે લોગ ટેબલની અલગથી પ્રેક્ટિસ કરવાના છીએ ત્યારે આ બાબત હું તમને સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કોસને સાઇનમાં ફેરવવા માટે કોસ થીટા બરાબર વર્ગમૂળમાં 1 - sin² θ અથવા તો સાઇન થીટા બરાબર વર્ગમૂળમાં 1 - cos² θ એવું સૂત્ર વાપરી અને તમે આ મૂલ્યને સાઇનમાં ફેરવી શકો છો. તો એક પ્રશ્નનો જવાબ આપણને એ મળી ગયો. આ રીતે રહેવા દઈએ તો પણ તમને એના માર્ક્સ અવશ્ય મળે. કોસ થીટા શોધીને રહેવા દેશો તો પણ તમને એના માર્ક ચોક્કસ મળશે. વિદ્યાર્થી મિત્રો હવે બીજો પ્રશ્ન છે, સદિશ એફ નો સદિશ ડી પરનો ઘટક કેટલો થશે. તો આપણે કોઈ જગ્યાએ ઘટક શોધીએ, આ ડી નું મૂલ્ય ભૂસી નાખીએ. તો એફ નો ડી પરનો ઘટક, સદિશ એફ નો ડી પરનો ઘટક એટલે એફ કોસ થીટા થાય તે ખ્યાલ હોવો જોઈએ. સદિશ એફ નો ડી પરનો ઘટક એનું મૂલ્ય થયું એફ ઇન્ટુ કોસ થીટા. તો કોસ થીટાની કિંમત તો ખબર જ છે આપણને 0.32. એફ નું મૂલ્ય ખબર છે તો એફ એફ નું મૂલ્ય આપણે મૂકી શકીએ √50 અને કોસ થીટાની કિંમત 0.32 મૂકી દઈએ. બંનેનું કેલ્ક્યુલેટરની મદદથી સાદરૂપ આપીએ આપણે. આ ગણતરીમાં તમારી કેલ્ક્યુલેટર વાપરવું પડશે. તો કેલ્ક્યુલેટરની મદદથી 50 નું વર્ગમૂળ શોધો જે 7 કરતા સહેજ મોટી કિંમત આવશે, કારણ કે 7 નો વર્ગ 49 થાય એ આપણને ખબર છે એટલે 7 point something વેલ્યુ આવે. પણ કેલ્ક્યુલેટરથી તેને કરીને તેને 0.32 સાથે ગુણો એટલે એફ નો ડી પરનો ઘટક એફ કોસ થીટા પણ તમને મળી જશે. તો આ દાખલો નોટબુકમાં નોંધી લેશો. આપણે હવે કાર્ય વિશે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. આ પ્રકરણમાં આ દાખલા પછી કાર્ય મુજબ પ્રમેય આપેલું છે તમારા પાઠ્યપુસ્તકમાં. ત્યાર પછી કાર્ય વિશેની સમજૂતી છે,
कार्य उद्योग प्रमेय पछी उदाहरण पण छे उदाहरण 6.2 पछी कार्य ने समझूती ने त्यारबाद गति ऊर्जा ने समझूती छे विद्यार्थी मित्रों पण मने एवुं लागे छे के आपणे प्रथम कार्य समझिए पछी गति ऊर्जा एना विशे भणीए पछी कार्य ऊर्जा प्रमेय भणीए जे महत्वनुं छे तो ते वधारे सारुं रहेशे तमारा माटे सौ प्रथम आपणे कार्य ने समझूती मेळवी लईए चलो कार्य कोने कहेवाय ते समझीए विद्यार्थी मित्रों कार्य कोई नव शब्द नहीं अपना माटे अपने सादी भाषा में काम करियो यो शब्द वापरीए छे काम ने पण कार्य ज कहेवाय आपणे कोई दिवस काम करिए सारी भाषा में लखीए तो कार्य करियो एम पण कही सकीए बराबर तो आ कार्य आपणे सामान्य बाबतों में जे मतलब करिए छे ते अने भौतिक विज्ञान में तेनो मतलब जुदो थाय छे विद्यार्थी मित्रों तो भौतिक विज्ञान में तेनो मतलब शुं छे ते समझीए तमे नाना धोरणमां एवुं भणेला छो नवमा दसमा धोरणमां कि कार्य एटले बळ गुण्या स्थानांतर बरोबर के नही बहु सादो मतलब तमने व्यवस्थित भणेलो छो कि कार्य बराबर शुं थाय बळ गुण्या स्थानांतरण पण आटलेथी पूरतुं नथी आ वात साची बळ अने स्थानांतरनो गुणाकार करवाथी कार्य अवश्य मळे पण आनी अंदर एक शरत ए छे के बळ अने स्थानांतर बे एक दिशामां होवा जोईए बीजू के स्थानांतर बढ़ने कारण होने कारण आ स्थानांतर थे बराबर तो गुणाकार करने कार्य मे तो आ सारी व्याख्या थी अपने थोड़ी वधारे जटिल व्याख्या समझिए विद्यार्थी मित्रों एक आकृति की मदद थी आप समझिए तो धारो कि कोई सरफेस पर आपने एक पदार्थ आपेलो छे आ रीते अने એની ઉપર કોઈ બળ લાગે છે ધારો કે આ દિશામાં બળ એફ અને આ બળને કારણે પદાર્થ આ દિશામાં સ્થાનાંતર બી થાય છે સપોઝ જો અહીંયા બળ જુદી દિશામાં છે સ્થાનાંતર જુદી દિશામાં છે તો આવા સંજોગોમાં આ બળ અને આ સ્થાનાંતરનો ગુણાકાર કાર્ય કરી શકે નહીં તો તેના માટે શું કરવું પડે તો સ્થાનાંતર માટે જવાબદાર બળ તમારે શોધવું પડે વિદ્યાર્થી મિત્રો કે આ સ્થાનાંતર જે થયું એના માટે જવાબદાર બળ કયું तो बढ़ना आपने बे घटक पाड़ी सकिए स्वाभाविक रीते जो स्थानांतर ने बड़ वे खूण थीटा हो तो बड़ो स्थानांतर की दिशा में घटक आप लिखी सकिए एफ कॉस थीटा बीजो घटक एफ साइन थीटा मे जी हाल आप जरूर नहीं छता आप लखीए तो बीजो घटक आ दिशा में मड़ी है एफ साइन थीटा હવે તમારી પાસે જે બળ હતું તેને આપણે બે ઘટકોમાં ડિવાઈડ કરી દીધું આપણી પાસે જે બળ હતું તેને બે ઘટક એફ કોસ થીટા એફ સાઈન થીટામાં દર્શાવી દીધું વિદ્યાર્થી મિત્રો હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે આ બે બળો હવે આ બે ઘટક જ જોવાના બરાબર હવે આપણે આ બે ઘટક જ જોવાના રહેશે કોઈ ફળ હોય ને તેને ચપ્પાથી કાપીને સ્લાઈસ બનાવી દો એની ચીરીઓ પાડી દો તો હવે આપણી પાસે ટુકડા જ વધશે ફળ નહીં વધે તેના જેવું છે બળને પણ ઘટક સ્વરૂપમાં વહેંચી લીધું આપણી પાસે હવે ત્યાંના ઘટકો છે તેને જ બળ સમજવાના એક બળા બીજું બળા એમ સમજીને આપણે જો આગળ વધીએ તો સરળતાથી સોલ્વ કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે હવે આ બે બળો છે આ પણ આ બે બળો છે એફ કોસ થીટા અને એફ સાઈન થીટા હવે હું તમને એમ પૂછું કે આ બે માંથી આ સ્થાનાંતર માટે જવાબદાર બળ કયું આ જે ડી દિશામાં સ્થાનાંતર થાય છે આ ડી સ્થાનાંતર માટે જવાબદાર બળ આ બે માંથી કયું તો તમે તરત જ કહેશો કે એફ કોસ થીટા તે જવાબદાર બળ ગણાય બિલકુલ નહીં ખરું ને તો આ બળ આપણે જો સ્થાનાંતર ડી સાથે ગુણી દઈએ તો આપણને કાર્ય મળશે તો વ્યાખ્યા પ્રમાણે આપણે કહી શકીએ કે કાર્ય ડબલ્યુ બરાબર અહીંયા આપણે એવું લખશું કે એફ એફ નું મૂલ્ય એટલે કે એફ નો કોસ થીટા ઘટક એફ કોસ થીટા ઇનટુ ડી બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એફ નું મૂલ્ય આવ્યું સૂત્રમાં ડી નું પણ મૂલ્ય આવ્યું અને તે જ બંને વચ્ચેનો ખૂણો થીટા અહીંયા આવ્યો એફ અને ડી વચ્ચેનો ખૂણો થીટા તો એફ નું મૂલ્ય ગુણ્યા ડી નું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનો ખૂણો થીટા તેનો કોસાઈન તો વ્યાખ્યા પ્રમાણે આ એફ ડી કોસ થીટા થયું ખરું ને આને આપણે લખી શકાય એફ ડી કોસ થીટા
परिवर्तित कर f અને d વચ્ચેનો ખૂણો થીટા હોવાથી f ની cos થીટાને આપણે f ડોટ d સ્વરૂપે વર્ણવી શકીએ. આ થયું કાર્યનું સૂત્ર. પણ વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખો કે આ કાર્ય ત્યારે જ સાચું જ્યારે પદાર્થ પર લાગતું બળ અચળ હોય અને પદાર્થનું સ્થાનાંતર પણ અહીંયા સુરેખ છે. મોટે ભાગે અચળ બળ હેઠળ સુરેખ ગતિ થતી હોય તો અચળ બળ માટે આ રીતે આપણે કાર્ય ગણી શકીએ. અચળ બળ વડે થતું કાર્ય આપણે શોધ્યું તેમ કહેવાય. બરાબર, જો બળ ગતિ દરમિયાન બદલાતું હોય તો તેવા બળને ચલ બળ કહેવાય. ચલ બળ માટે કાર્યની વ્યાખ્યા જુદી છે, ગણતરી જુદી છે. આ ચેપ્ટરમાં આપણે આગળ તેનો અભ્યાસ કરશું. અત્યારે આ કાર્યના ગુણધર્મો સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, નવી રાશિ આપણે વ્યાખ્યાયિત કરી છે કાર્ય, તેનો એકમ પહેલા જાણી લઈએ. કાર્યનો એકમ વૈજ્ઞાનિક જેમ્સ પ્રેસ્કોટ જુલ તેના નામ પરથી કાર્યનું એકમ જુલ તે આપણે ઓળખતા હોઈએ છીએ. જુલ વડે તેને દર્શાવીએ છીએ તે હવે પછી તમે યાદ રાખશો. વિદ્યાર્થી મિત્રો, કાર્ય બળ લાગે છે, સ્થાનાંતર થાય છે, છતાં પણ કાર્ય શૂન્ય હોઈ શકે એ વાત તમે જાણી લો અત્યારે, કે બળ પણ લાગતું હોય, સ્થાનાંતર પણ થતું હોય, છતાં પણ કાર્ય શૂન્ય હોઈ શકે. તો કાર્ય ક્યારે ક્યારે શૂન્ય ગણાય એ વાત આપણે સમજીએ. સૌ પ્રથમ એક પરિસ્થિતિ આપણે અહીંયા એવી લઈશું કે જેની અંદર પ્રથમ પરિસ્થિતિ એવી લઈએ કે જેમાં બળ અવશ્ય લાગતું હોય, પદાર્થ ઉપર બળ ચોક્કસથી લાગતું હોય, પણ પદાર્થ તેની અસર હેઠળ સ્થાનાંતર કરતો ન હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે દિવાલને ધક્કો મારીએ, આપણે બળ ચોક્કસ વાપરીએ છીએ પણ દિવાલ ખસતી નથી. ધારો કે આ દિવાલ છે, હું તેને ધક્કો મારું પણ દિવાલ ખસતી નથી. મેં બળ અહીંયા વાપર્યું પણ સ્થાનાંતર શૂન્ય છે. વ્યાખ્યા પ્રમાણે એફ ડી કોસ થીટામાં ડી શૂન્ય મૂકશો તો કાર્ય પણ શૂન્ય મળશે. તો પહેલી પરિસ્થિતિ એવી છે કે જેમાં સ્થાનાંતર ઝીરો હોય, બળ ભલે લાગતું હોય પણ સ્થાનાંતર ઝીરો હોય તો કાર્ય શૂન્ય મળે. બીજી પરિસ્થિતિ આપણે એવી લઈએ કે જેની અંદર બળ ન લાગતું હોય અને સ્થાનાંતર થતું હોય, જેમ કે કોઈ લીસી સપાટી પર કોઈ પદાર્થ સરકે જતો હોય, લપસે જતો હોય, કોઈ અન્ય એક્સટર્નલ ફોર્સ બાહ્ય બળ તેની પર લાગતું ન હોય, તો તેવા સંજોગોમાં સૂત્રમાં બળ એફનું મૂલ્ય શૂન્ય મૂકીએ તો કાર્ય શૂન્ય મળે. તો પહેલી પરિસ્થિતિ એવી થઈ કે જેમાં સ્થાનાંતર શૂન્ય હોય, બીજી પરિસ્થિતિ જેમાં બળ શૂન્ય હોય, સ્થાનાંતર ભલે શૂન્ય ના હોય પણ તેની પર લાગતું બળ જો શૂન્ય હોય તો તેવા સંજોગોમાં પણ કાર્ય ઝીરો મળે આપણને. ઓકે, તો કાર્ય શૂન્ય ક્યારે થાય તેની વાત અહીંયા ચાલી રહી છે. આપણે ત્રીજી પરિસ્થિતિ જોઈએ કે જેમાં પદાર્થને લંબ દિશામાં બળ લાગતું હોય. વિદ્યાર્થી મિત્રો, પદાર્થનું સ્થાનાંતર ધારો કે આ દિશામાં થતું હોય, સ્થાનાંતર ટી, અને કોઈ બળ તેની પર આ દિશામાં લાગી રહ્યું છે, બળ એફ, સ્થાનાંતર અહીંયા થઈ રહ્યું છે વાત સાચી, પણ આ સ્થાનાંતર કોઈ અન્ય બળને કારણે થતું હોય અથવા તો પદાર્થની ગતિ અચળવેલી હોય અને તે બળની ગેરહાજરીમાં ચાલુ રહેતી હોય તેવું પણ બની શકે. મતલબ એ કે આ બળ આ સ્થાનાંતર માટે જવાબદાર નથી. બરાબર કે નહીં? આપણે જ્યારે બસમાં ઊભા હોઈએ, બસ ચાલતી હોય, બસની અંદર આપણે ઊભા છીએ ત્યારે આપણું વજન બળ તો બસના તળિયા પર લાગે જ છે. બરાબર, પણ એ વજન બળને કારણે બસ ગતિ કરતી નથી. વિદ્યાર્થી મિત્રો, બસ ગતિ કરે છે કોઈ અન્ય બળને કારણે. તો આપણું બસના તળિયા પર લાગતું બળ તે બસની ગતિ માટે જવાબદાર હોતું નથી. એના જેવી વાત થઈ કે બળ અને સ્થાનાંતર વચ્ચેનું ખૂણો થીટા જો 90 ડિગ્રી હોય અને બંને પરસ્પર લંબ હોય તો આ બળ વડે થતું કાર્ય શૂન્ય ગણાય. કાર્ય શૂન્ય નથી પણ આ બળ વડે થતું કાર્ય શૂન્ય ગણાય. એટલું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જેટલા બળ હોય તેટલા કાર્ય મળે. પદાર્થ ઉપર એક કરતા વધુ બળો લાગતા હોય તો દરેક બળ વડે લાગતું એની પર અલગ અલગ કાર્ય
सुधी सके। तो आ केस में जो बड़ और स्थानांतर परस्पर लंब हो तो व्याख्या प्रमाण सूत्र प्रमाण एफ डी कॉस थीटा जेमा थीटा नु मूल्य तमे 90 डिग्री मूकशो तो कॉस 90 जीरो थशे अने स्थानांतर शून्य मळशे। तो कार्य शून्य क्यारे होय? बड़ लागतो होय, स्थानांतर थतो होय, बराबर बड़ ने स्थानांतर बन्ने थतो होय तो पण कार्य शून्य होय सके। विद्यार्थी मित्रों बीजी एक बात अहींया नोंधी लो, कार्य जे छे कार्य के धन के पछी ऋण बन्ने प्रकार नु होय सके। कार्य धन पण होय, कार्य ऋण पण होय। धन क्यारे थशे? सूत्र में cos θ ની કિંમત જો ધન તો કાર્ય ધન, cos θ ની કિંમત જો ઋણ તો કાર્ય ઋણ। મતલબ એ કે θ ની કિંમત જો 0 થી 90 ડિગ્રી વચ્ચે હોય તો હું મારી રીતે કે θ 0 less than or equal to θ less than or equal to 90 મતલબ less than 90 લખી, બરાબર, કારણ કે 90 માટે તો શૂન્ય મળે। તો આવા સંદર્ભમાં કાર્ય કેવું મળશે વિદ્યાર્થી મિત્રો? ધન મળશે। બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો લઘુ કોણ હોય સાદી ભાષામાં तो कार्य धन थशे। पहला थी जो कि जो 90 लेस देन थीटा लेस देन और इक्वल टू 180 आई परिस्थिति जो आती हो એટલે કે બળ અને કાર્ય વચ્ચેનો ખૂણો ગુરુકોણ બનતો હોય અથવા તો બળ અને સ્થાનાંતર તદ્દન વિરુદ્ધ દિશામાં હોય તેવા સંજોગોમાં કાર્ય તે ઋણ થશે। આવું શા માટે થશે તે તમે સૂત્ર પરથી સમજી શકો છો કે 90 કરતા મોટા મોટા ખૂણા માટે cos θ ની કિંમત ઋણ મળે, બરાબર। તો સૂત્રમાં ધારો કે 100 ડિગ્રી ખૂણો આપેલો હોય 100 ડિગ્રી તો cos 100 ની કિંમત -70 ઋણ થાય, એટલે ઓટોમેટિક જ કાર્ય ઋણ આવે। મતલબ કે અસરકારક બળ જે છે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે। અસરકારક બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી એવા સંજોગોમાં તે બળ વડે થતું કાર્ય શૂન્ય થશે, બરાબર। તો કાર્ય વિશે આ બધી અગત્યની બાબતો